રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા આજે વલસાડની મુલાકાતે હતા, જ્યાં તેઓએ વલસાડના લીલાપુરમાં વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના નવા મકાનનું ભૂમિપૂજન કર્યું હતું. સાથે જ પોલીસ આવાસનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર સહિત જિલ્લાના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન વલસાડ શહેરની અંદર કાર્યરત હતું. આથી ગ્રામ્ય વિસ્તારના અરજદારોએ પોલીસ સ્ટેશન સુધી પહોંચવા અનેક મુશ્કેલીઓ પડતી હતી, પરંતુ હવે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર લીલાપોર નજીક પોલીસ આવાસ નિગમ દ્વારા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના નવા ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે. રૂપિયા 2.60 કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર થનાર વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. સાથે જ પોલીસકર્મીઓ માટે પોલીસ સ્ટેશનની નજીક જ રહેવા માટે આધુનિક સુવિધાઓથી સજ્જ પોલીસ આવાસનું પણ રૂપિયા 7.70 કરોડના ખર્ચે નિર્માણ થવા જઈ રહ્યું છે. આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતમાં આવનાર સમયમાં રાજ્યમાં પોલીસ વિભાગને વધુ સજ્જ અને સુવિધાપૂર્ણ કરવાની સાથે આધુનિક ટેકનોલોજીથી પણ સજ્જ કરવામાં આવી રહ્યું છે. રલના પોલીસ સ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. સાથે સાથે અહીંયા જે પોલીસકર્મીઓને રહેવા માટેની પણ સુવિધા ઊભી થાય એના માટે 7.29 કરોડના ખર્ચે એમના માટેના મકાનો અને પોલીસ સ્ટેશન 2.66 કરોડ એમ કરીને 10 કરોડના ખર્ચે થનારા બિલ્ડિંગના ભૂમિપૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અને સાથે સાથે સમગ્ર રાજ્યની અંદર ગુજરાતની પોલીસને કામ કરવા માટે સુવિધાપૂર્ણ મકાન અને રહેવા માટે સુવિધાપૂર્ણ એમને ઉપર મળે એ રાજ્ય સરકારનો અભિગમ છે.